હેલો દોસ્તો, તો આજે આપણે બનાવવાના છે બટર પનીર. પનીર માટે મેં અહીંયા લઈ લીધા છે બટર અને થોડું ઓઇલ નાખી લઉં છું પનીર શેકવા માટે. તો જો હવે ઓઇલ ગરમ થઈ ગયું છે એટલે અહીંયા હું એમાં પનીરના પીસ મેં કાપી લીધા છે એ મૂકી દઉં છું. અને આપણે થોડા ફ્રાય કરવાના છે, થોડો કલર થોડો આવે એ રીતે જે અહીંયા મૂકી દે છે. અને આ રીતે હું અહીંયા ફેરી લઉં છું. હવે ફેરવા પડશે કેમ કે નહીં તો ચોટી જશે નીચે. જો આ રીતે બ્રાઉનિશ કલર થોડો થોડો આવી જશે એ રીતે રાખવાના છે આપણે. તો અહીંયા જુઓ આ રીતે આવી ગયા છે. તો હવે હું આ રીતે પનીરને આવા થવા દઈ અને હું બધા પીસને ફરી કાઢી લઈશ. અહીંયા જેવું નીચે ચોટે છે હવે કાઢી લીધા છે. હવે આપણે પ્યુરે બનાવવાના છીએ તો એના માટે મેં લીધા છે એક ડુંગળી, ચાર પીસ કર્યા છે. ડુંગળી વધારે નથી લીધી કેમ કે ટીકુને આવડે ડુંગળી ઓછી ખવાય છે. એટલા માટે અહીંયા બે મરચાં કટ કરી લીધા છે મેં. જો આ રીતે આને હું થોડા ડુંગળીને થવા દઈશ. અહીંયા થોડા લસણ લઈ લીધા છે, લસણ પણ અંદર નાખી લીધા છે. આની આપણે પ્યુરે બનાવવાના છે. તો જો આ રીતે થવા દઈએ અને હવે આપણે નાખી લઈશું આની અંદર ટામેટાં. ટામેટાં મેં સ્લાઇસ કરીને બે ટામેટાં લીધા છે. તો આ ટામેટાને સ્લાઇસ કરેલા તૈયાર જ છે એટલે અમે કાપી લીધા હતા એટલે આને હું નાખી દઈશ અંદર. અને આપણે ફ્રાય કરવાના છે થોડા. જો આ થઈ રહ્યા છે અને ટામેટાં હોય એટલે આપણે તમને ખબર જ છે કે મીઠું તો નાખવું જ પડે. તો હવે હું એમાં થોડા આમ ફેરવી લઈશ અને પછી નમક નાખી દઈશ. મીઠું સેંધા નમક નાખી દીધું છે મેં અને એ રીતે એ કરી લઈશ એટલે ટામેટાં એકદમ સોફ્ટ થઈ જાય, જલ્દી એ થઈ જાય, ચડી જાય. તો આ રીતે મેં ફેરવી લીધા છે. હવે હું કાઢી લઈશ. જો એક વાર ઢાંક્યા પછી આવા થઈ ગયા છે આપણા ટામેટાં, હું એને કાઢી લઈશ. 3 મિનિટ માટે મેં ઢાંકી રાખ્યા હતા એટલે હવે જો મસ્ત થઈ ગયા છે. હવે હું આને કાઢી લઈશ ઠંડા થવા દેવા માટે અને પછી આની પ્યુરે બનાવી લઈશ મિક્સરમાં મિક્સી કરીને. તો હવે હું અહીંયા એને કાઢી લઉં છું. ઠંડા થવા માટે મૂકી દીધા હતા અને હવે જો એ જ તેલમાં હું હવે મેં નાખી દીધું જીરું અને તેજપત્તો નાખી દીધું છે અને જો આમાં લવિંગના હાથા 3 નાખી દઉં છું. આ રીતે 3 હાથા લવિંગના લઈ લીધા છે મેં અને હિંગ નાખી લીધી છે. તો હિંગ બળી ના જાય એનું ધ્યાન રાખવું જોઈએ, તો થોડી ખલાસ થાય ને એટલે પછી એમાં મેં નાખી દીધું છે મરચું. મરચું પણ અમારું તીખું છે, કાશ્મીરી મરચું નથી એટલે થોડુંક જ નાખ્યું છું. અહીંયા નાખી દીધું છે મસાલો, એમાં ધાણા જીરું અને મરી છે. હળદર નાખી લીધી છે, આપણી ઘરની હળદર છે, હળદર નાખી લીધી છે. અને આ રીતે હું આમ ફેરી લઈશ. મરચું બળે નહીં તો એનું ધ્યાન રાખવું પડશે આપણે. આમાં મરચું છે જલ્દી બળી જાય તો એનું ખાસ ધ્યાન રાખવાનું, આ રીતે ચલાવતા રહેવું પડશે. અને હવે હું આમાં નાખી દઈશ આપણી પ્યુરે રેડી છે, તો પ્યુરે નાખી દીધી છે. પ્યુરે નાખ્યા પછી આપણે એકદમ થોડી વાર આ રીતે આપણે ચલાવતા જ રહેવું પડશે જેનાથી એકદમ કમ્પ્લીટ પ્યુરે મિક્સ થઈ જાય આપણા મસાલા સાથે. અને એને ત્યાં સુધી ચડવાની છે ત્યાં સુધી એમાંથી એકદમ તેલ છૂટું ના પડે ત્યાં સુધી. આ રીતે આપણે એને ફેરવતા રહીશું. આવી રીતે ફેરવતા રહેવું જરૂરી છે. અને તમે નવા હોય તો આપણા વિડીયો પર જરૂર લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો. આમાં થોડું પાણી રહી ગયું, મતલબ થોડું રહી ગયું તેનો પણ આપણે ઉપયોગ કરી લઈએ. મેં થોડું પાણી નાખી અને ફરી નાખી લીધી છે. આપણી ચેનલ પર આ રીતે હું વિડીયો લાવું છું, બ્લોગ વિડીયો પણ લાવીએ છીએ અમે. અને આ રીતે કોઈ રેસીપીના વિડીયો પણ લાવું છું. અત્યારે હું જમવાનું બનાવું છું એટલે આ રીતે અલગ વિડીયો બનાવી લઉં છું. તો અમે 3 મિનિટ માટે મૂકી દીધું હતું. હવે આપણે ખોલીને જોઈ લઈએ. જુઓ અહીંયા તેલ છૂટું પડી ગયું છે. જો સરસ આ રીતે દેખાઈ રહી છે. તો આપણે મટર પણ રેડી જ છે. મટર મેં કરી રાખ્યા હતા, સાફ કરી રાખ્યા હતા.
એટલે વટાણા જેને કહીએ આપણે ગુજરાતીમાં. જો સરસ રીતે આમ કરી લઈએ છીએ, વટાણા તૈયાર જ છે. વટાણા હું નાખી લઉં હવે. વટાણા મેં તાજા જ વટાણા લીધા છે. જો તાજા વટાણા હોય તો સારું, નહીં તો ફ્રીઝરમાંથી આપણે લઈ શકીએ. પણ ફ્રીઝરમાંથી લઉં તો તમે એને રૂમ ટેમ્પરેચર પર રાખવા પડે થોડી વાર. વટાણા થોડા ચડવા દેવા પડે કમ્પ્લીટ. હું એના માટે થોડું મીઠું નાખી લઉં છું સંધાનામાં, એનાથી આપણે વટાણા કમ્પ્લીટ ચડી જાય. અને હાથ પર લોટ લાગેલો છે તમને દેખાઈ રહ્યો છે કે હું રોટલીનો લોટ પણ બાંધી રહ્યો હતો. તે હું ફેરી લઉં છું કમ્પ્લીટ. દોસ્તો મારી ચેનલ એકદમ ડેડ છે. તમે ચેનલને પ્લીઝ 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 તમે મારી ચેનલને થોડું ગ્રો થાય એવું કંઈ કરો. જો અહીંયા આપણા વટાણા મસ્ત હવે ચડી ગયા છે એવું લાગે છે. અને જો એકાદ વખત ટાંકી દેવા પડશે. મેં 3 મિનિટ માટે ટાંક્યા હતા, ફરી પાછા હું એક વખત ફરી ટાંકી લઈશ. એનાથી મસ્ત ચડી જાય. જો અમે ફરી રાખી લીધા હતા અને હવે અહીંયા હવે લાગે છે કે વટાણા આપણા ચડી ગયા એવું લાગે છે. વટાણા ચડી ગયા પછી આપણે પનીર નાખીશું. પનીર તો આપણું એકદમ બનીને રેડી છે અને મસ્ત કરી લીધું છે, એટલે એને આપણે પછી નાખી દઈશું ડાયરેક્ટ. મારો કેમેરાનો સ્ટેન્ડ નથી એટલે ક્યારેક એવું લાગે ક્યારેક કેમેરો થોડો આડોઅડો થઈ ગયો. તો અહીંયા પનીર મારું થઈ ગયું હતું, મેં કાઢી લીધું હતું. પનીર આપણે આમાં મૂકી નાખી દઈએ અને આ રીતે મસાલામાં મિક્સ કરી લઈએ. આ રીતે જો પનીરને આપણે છે ને થોડું આ રીતે મિક્સ થયા પછી થોડું પાણી નાખી લઈશું આપણે ગ્રેવી પ્રમાણે. થોડું ચડવા દેવું પડશે, એનાથી એકદમ મસાલા સાથે મિક્સ થઈ જવું જોઈએ. ગ્રેવી પણ આપણી આમ મસ્ત જાડી થઈ જાય એ રીતે. જો હું તો મારા આખા ફેમિલી માટે બનાવી છે, અમે 4 જણ માટે, એટલે ક્યારેક પાણી વધારે પણ નાખતો હોઉં છું. તમે તમારી રીતે બનાવી શકો છો. આ રીતે આપણે બની ગઈ છે. જો બચ્ચાઓ પણ જમવા બેસી ગયા છે. કેવું છે હંસુ? તો પપ્પા આજે બનાવ્યું છે બટર પનીર. મટર પનીર હંસુ? મટર મટર કેવું છે તને બતાવશે. ટીકો ટીકો પણ ખાઈ રહી છે. ચાલો મળી પાસે નવી વિડીયોમાં. ત્યાં સુધી તમે જય માતાજી. અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.